हेलो सर, स्टैंडर्ड 11 इंग्लिश 9th टेक्स्ट बुक चैप्टर नंबर 4 माइंड बॉडी मेडिसिन पेज नंबर 37 इन योर मेन टेक्स्ट बुक। चलिए ऊपर करते हैं सरस मजान टेबल ऑफ के जरिए अंदर दो पार्ट पाए गए एरोबेटिक मेडिसिन आयुर्वेदिक। एलोपैथिक दवा એટલે કે આપણે જે નોર્મલી દવાખાનામાંથી જે દવા લઈએ છીએ એને એલોપેથિક દવા કહેવામાં આવે છે, એલોપેથિક મેડિસિન કહેવામાં આવે છે। અને આયુર્વેદિક દવા જે ગુજરાતીમાં આપણે એમ કહી શકીએ કે ઘરગથ્થુ ઉપચાર અથવા તો કોઈ જડીબુટીઓ આપણે ખાઈએ છીએ, કોઈ પ્રકારના પાવડરો ખાઈએ છીએ, એ પ્રકારની દવા એટલે આયુર્વેદિક મેડિસિન। હવે કોઈ દવા ક્યારે લેવી? शारीरिक रीते अलग हो, रूप अलग हो,
पढ़ाने को अलग होए, क्षमता को अलग होए, मानसिक भी अलग होए, बुद्धिमान प्रमाणे अलग होए, मैच्योरिटी प्रमाणे अलग होए, ये मानसिक भी अलग किया, ये वो अपेक्षित, क्षमता को अलग होए। We want to understand our own nature. और should की जगह ये वापराए को शब्द है, should रॉन्ग डाइट और
एक्सप्लोर ऑफ पेथा बोन्स अथवा तो पेथा बोन्स इतने शुद्ध के हार्मफुल एलिमेंट बैक्टीरिया शारीरिक रीते सक्षम रही सकते।
આપણે બોલવાથી થાય એવું કહીએ ને, મને ઠંડી ઠંડી લાગતી, મને ઠંડી નથી લાગતી, મને ઠંડી નથી લાગતી, ખરેખર થોડા સમય પછી આપણને એમ લાગે કે ના ઠંડી નથી. એ માનસિક ની શારીરિક વર્ક છે. હવે શરીર ની માનસિક વર્ક છે એટલે શું? તો કે હું શરીર થી મજબૂત છું, હું મન થી મજબૂત છું, મને કોઈ લાગણી હલાવી નથી શકતી, મને કોઈ ચડાવી નથી શકતી. Which prevent us from getting most physical diseases. જે
આપણને મોટા ભાગની શારીરિક રોગોમાંથી બચાવે છે. ત્રણ પાયાની જરૂરિયાત કઈ કઈ? ફૂડ, ક્લોથ અને શેલ્ટર. જે ત્રણ વસ્તુ આપણા પાયાની વસ્તુને બચાવે છે, આપણા શારીરિક રોગો થતા બચાવે. Have a nice day.